નમસ્કાર મિત્રો, ગુજરાતી પોસ્ટમાં હું આપનું સ્વાગત કરું છું. આજની તારીખ છે 5 જાન્યુઆરી 2020, અને આજની તારીખ 5 જાન્યુઆરી 2020ના જેટલા પણ કરંટ અફેર્સના મહત્વના પ્રશ્નો છે તેના વિશે આજે આપણે જોવાના છીએ. જો આપે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને અમારા કરંટ અફેર્સના વિડીયો દરરોજ 6 અને 15 સૌથી પહેલા નોટિફિકેશન્સમાં મળતા રહે. તો જોઈએ આજના કરંટ અફેર્સની શરૂઆત કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન છે, ઇસરો દ્વારા SSLV માટે ભારતનું બીજું પ્રક્ષેપણ કેન્દ્ર કયા રાજ્યમાં સ્થપાશે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે તમિલનાડુમાં SSLV સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માટેનું બીજું પ્રક્ષેપણ કેન્દ્ર તમિલનાડુ ખાતે સ્થપાશે. જોઈએ આપણે SSLV સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલને તસવીરમાં જોઈ રહ્યા છીએ, જે માટે તમિલનાડુમાં બીજું પ્રક્ષેપણ કેન્દ્ર સ્થપાશે. જે SSLV સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એનું પૂરું નામ છે, જેમાં 3 સ્ટેજ ધરાવતું હોય છે. આ એક તો પ્રથમ 3 જે છે ઘન બળતણ ધરાવતા હોય છે, અને ચોથો જે સ્ટેજ છે એમાં પ્રવાહી એન્જિન હોય છે. મિત્રો, SSLV ની મદદથી આપણે 500 કિલોગ્રામ સુધીના પેલોડ્સને અવકાશમાં લઈ જઈ શકીશું. તમિલનાડુ સરકાર આ માટે 2300 એકરની જમીનની વ્યવસ્થા કરશે. મિત્રો, જે SSLV નું જેનું આપણે વાત કરી રહ્યા છે એનો વિકાસ ઇસરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. તો ઇસરો વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો જોઈએ 1962માં હોમી ભાભા દ્વારા ઇન્કોસ્પારની સ્થાપના કરવામાં આવી હતી. ઇન્કોસ્પાર એટલે ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ. હવે જેના પ્રથમ ચેરમેન તરીકે ડોક્ટર વિક્રમ સારાભાઈને નિમવામાં આવ્યા હતા. આ ઇન્કોસ્પારનું નામ બદલવામાં આવ્યું હતું 15 ઓગસ્ટ 1969 રોજ, અને નામ બદલીને ઇસરો રાખવામાં આવ્યું હતું અને ઇસરોની સ્થાપના કરવામાં આવી હતી. ઇસરોનું મુખ્ય મથક બેંગ્લોર કર્ણાટક ખાતે આવેલું છે. ઇસરો અને અવકાશ વિભાગના અધ્યક્ષ બંને એક જ હોય છે, જે હાલમાં કૈલાસવાદીવ શિવન એટલે કે શિવન છે. અહીંયા આગળ તમને ઓર્ગેનાઇઝેશન આપવામાં આવી છે. PMO ઓર્ગેનાઇઝેશન નીચે કઈ કઈ સંસ્થાઓ કાર્યરત છે અને ઇસરો નીચે કઈ કઈ સંસ્થાઓ કાર્યરત છે એના વિશેની માહિતી છે. તો આ બધી જે સંસ્થાઓ છે એ બધી ઇસરો નીચે કાર્ય કરતી સંસ્થાઓ છે. જોઈએ આગળ આપણે બીજો પ્રશ્ન છે, તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે નિવૃત્તિ જાહેર કરી છે? તો ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર ભારતીય ક્રિકેટર છે ઇરફાન પઠાન. તો માહિતી મળી આપણે ભારત તરફથી અનેક મેચો રમી ચૂક્યા છે. તેઓ 35 વર્ષના ઓલરાઉન્ડર ખેલાડી છે ઇરફાન પઠાન, જેમણે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ભારતીય ટીમના મુખ્ય સ્વિંગ બોલરોમાં સ્થાન ધરાવતા ઇરફાન પઠાણે વિદેશમાં ફ્રેન્ચાઇઝી લીગ આધારિત રમત રમી રહ્યા છે. જે આપણે ઇરફાન પઠાણ ઓક્ટોબર 2012માં છેલ્લી વાર ટીમ ઇન્ડિયાની જર્સીમાં ઉતર્યા હતા. તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં છેલ્લી વાર ફેબ્રુઆરી 2019માં સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં જમ્મુ કાશ્મીરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઇરફાન પઠાણ કઈ કઈ મેચો રમ્યા છે એમાં જોઈએ તો 29 ટેસ્ટ રમ્યા છે, જેમાં 1105 રન અને 100 વિકેટ ઝડપેલી છે. જોઈએ 120 વન ડે મેચ રમ્યા છે, જેમાં 1544 રન અને 173 વિકેટ ઝડપેલી છે. ત્યારબાદ જોઈએ 24 ઇન્ટરનેશનલ T20માં 172 રન અને 28 વિકેટ ઝડપી હતી ઇરફાન પઠાણે, જેમણે તાજેતરમાં જ ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તો આપણે જોઈ રહ્યા છીએ તસવીરમાં ઇરફાન પઠાણને તેમના વિશેની માહિતી મળવી હોય તો તેમનો જન્મ 27 ઓક્ટોબર 1984ના રોજ ગુજરાતના વડોદરા શહેર ખાતે થયો હતો. એમનું નિક નેમ છે ગુડ્ડુ. તેઓ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન અને લેફ્ટ આર્મ મીડિયમ ફાસ્ટ બોલર હતા, એટલે કે ઓલરાઉન્ડર ખેલાડી હતા બોલર અને બેટ્સમેન તરીકે. તેમના યુસુફ પઠાણ તેમના ભાઈ છે અને એ પણ હાલમાં ક્રિકેટર છે. જો આગળનો ત્રીજો પ્રશ્ન છે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર જો માછીમાર 1 વર્ષ સુધી પાછો ના આવે તો શું કરવામાં આવશે? અહીં આગળ આપણને 2 વિધાન આપેલા છે. એક છે મૃત જાહેર કરવામાં આવશે, તેના પરિવારને 2 લાખ સહાય ચૂકવવામાં આવશે. તો અહીં આગળ સાચો જવાબ છે, બંને વિધાન સાચા છે. તો જોઈએ આગળ માહિતી મેળવી આપણે માછીમારને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા, જેમણે લાપતા માછીમાર 1 વર્ષ સુધી પાછો ના આવે તો રાજ્ય સરકાર તેના પરિવારને સહાય કરશે એવી જાહેરાત કરી છે. મૃત્યુ પામેલો જાહેરાત કરવામાં આવશે આ માછીમારને અને એના પરિવારને સહાય ચૂકવવામાં આવશે. માછીમારોના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાનમાં જેલમાં હાલમાં માછીમારોના પરિવારને રાજ્ય સરકાર પ્રતિદિન ₹300ની સહાય ચૂકવશે. જો માછીમાર 1 વર્ષમાં પાછો નહીં ફરે ઘરે તો તેના મૃત્યુ પામેલો જાહેર કરવામાં આવશે અને તેના પરિવારને 2 લાખ રૂપિયા અપાશે. જો આગળ ચોથો પ્રશ્ન છે, તાજેતરમાં વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલી કોમ્પિટિશનમાં અમદાવાદની મુસ્કાન સંઘવીએ કઈ રમતમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે? તો સાચો જવાબ છે સ્કેટિંગ. જોઈ રહ્યા છીએ આપણે તસવીરમાં મુસ્કાન મોસનિયા સંઘવી,
જેના વિશે આપણે માહિતી મળી હતી, વિશાખાપટ્ટનમ ખાતે હાલમાં યોજાઈ છે નેશનલ આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગ કોમ્પિટિશનમાં અમદાવાદની આ માત્ર 12 વર્ષની મુસ્કાન સોનિયા સંઘવી છે જેણે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. 2 વર્ષ મુસ્કાન મેડલ અગાઉ જીતી ચૂકી છે. મુસ્કાન મોસનિયા સંઘવીએ સળંગ 3જા વર્ષે નેશનલ સ્કેટિંગ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેના કોચનું નામ છે જ્યોતિકા દેસાઈ, જેને પોતે પોતાનો શ્રેય એને આપી રહ્યા છે. જો આગળ 5મો પ્રશ્ન છે, તાજેતરમાં ડિસેમ્બર માસમાં ડિજિટલ પેમેન્ટ સ્વરૂપે યુપીઆઈ દ્વારા 1.3 બિલિયન ટ્રાન્ઝેક્શન થયા, જે યુપીઆઈ કોના દ્વારા બનાવવામાં આવેલું છે? તો અહીં આગળ સાચો જવાબ છે એનપીસીઆઈ દ્વારા બનાવવામાં આવ્યું છે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેના દ્વારા આ યુપીઆઈ બનાવવામાં આવ્યું છે જે ડિજિટલ પેમેન્ટ માટે વાપરવામાં આવી રહ્યું છે. તો જોઈએ આપણે યુપીઆઈ વિશે માહિતી મેળવીએ તો યુપીઆઈનું પૂરું નામ છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. ઝડપથી એક જ સમયમાં આંતરિક બેંકોમાં ટ્રાન્ઝેક્શન કરવા માટે આનો ઉપયોગ થાય છે. યુપીઆઈની વાત કરીએ તો 11 એપ્રિલ 2016માં એનપીસીઆઈ દ્વારા વિકસાવવામાં આવેલું છે. તો એનપીસીઆઈ શું છે એના વિશે માહિતી મેળવીએ તો એનપીસીઆઈનું પૂરું નામ છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 2008માં કરવામાં આવી હતી. એનું હેડક્વાર્ટર મુંબઈ મહારાષ્ટ્ર ખાતે આવેલું છે, જે નોન પ્રોફિટ કંપની છે. જેનું કાર્ય શું છે તો ડિજિટલ પેમેન્ટ માટે જે સિસ્ટમો વિકસાવવામાં આવી રહી છે એ એનું કાર્ય છે. અને એના એમડી અને સીઈઓ દિલીપ આસબે છે. નોન એક્ઝિક્યુટિવ ચેરમેનની વાત કરીએ તો વિશ્વમોહન મહાપાત્ર એના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે. જો આગળ 6ઠો પ્રશ્ન છે, ફેમ ઇન્ડિયા શા માટે શરૂ કરવામાં આવેલ છે? તો સાચો જવાબ છે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે. તો ફેમ ઇન્ડિયા 2 જે છે એનું સંસ્કરણ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે, એના વિશે માહિતી મેળવીએ તો ફેમ ઇન્ડિયા 2 યોજના હેઠળ દેશમાં 2636 ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવશે. ફેમનું પૂરું નામ છે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક. તેનો મુખ્ય હેતુ શું થાય તો ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનો છે. સને 2022માં 10,000 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ દેશમાં કુલ 2700 સ્ટેશન બનાવવામાં આવશે, જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 317 બનાવવામાં આવશે. આ યોજના અંતર્ગત દર 3x3x3 કિલોમીટરના સ્થળે અહીંયા આગળ આ રીતે એમાં ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. આ યોજના એપ્રિલ 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી ફેમ ઇન્ડિયા. જો આગળ 7મો પ્રશ્ન છે, ભારતની તમામ ગુરુદ્વારાઓનું સંચાલન કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે? તો તાજેતરમાં જે ગુરુ નાનકા સાહેબ ખાતે જે હુમલો થયો છે એના વિશે આપણે ચર્ચામાં જોઈ રહ્યા છીએ આ ગુરુ નાનકા સાહેબ સ્થળને. તો એમાંથી આ પ્રશ્ન બની શકે છે કે ભારતની તમામ ગુરુદ્વારાઓનું સંચાલન કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે? તો સાચો જવાબ છે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી દ્વારા. તો જે આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ ગુરુ નાનકા સાહેબ જેમાં હુમલો થયેલો છે એના વિશે એટલા માટે આ ચર્ચામાં છે. તો ગુરુ નાનકા સાહેબના મામલાને લઈને ભારતમાં શીખોની સર્વોચ્ચ સંસ્થા છે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી. 4 સદસ્યનું પ્રતિનિધિત્વ મંડળ જે છે એને પાકિસ્તાન મોકલશે. એ પ્રતિનિધિત્વ મંડળમાં કોણ કોણ હશે? તો રાજિન્દરસિંહ મહેતા, રૂપસિંહ, સુરજીતસિંહ અને રાજિન્દરસિંહ સામેલ રહેશે. ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણોને દૂર કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી હતી. કઈ સમિતિ? તો શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી SGPC ની રચના કરવામાં આવી હતી. તો મિત્રો, આજે આપણે 5 જાન્યુઆરી 2020ના કરંટ અફેર્સ વિશે સૌથી મહત્વની માહિતી મળી છે. તો આજનો સવાલ છે આપના માટે, જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો જોઈએ તાજેતરમાં KVIC દ્વારા ગુજરાતમાં તેનો પહેલો સિલ્ક પ્લાન્ટ કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ સુરેન્દ્રનગર, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી સાણંદ અને ઓપ્શન ડી રાજકોટ. આમાંથી સાચો જવાબ, રાઈટ જવાબ તમારે કમેન્ટમાં લખવાનું છે, કારણ કે લખેલું ક્યારે ભૂલી શકાતું નથી. એ ધ્યાને લઈને આજે આપણે હવે આજનો સવાલ આપીશું દરેક કરંટ અફેર્સની પાછળ. તો મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી દો, જેના કારણે તમને અમારા કરંટ અફેર્સના વિડીયો સૌથી પહેલા સવારે 6:15 મળતા રહે. અને અમારા વિડીયો જો તમને પસંદ આવતા હોય તો લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં.